વિદ્યાર્થીઓ ધોરણ બે માટે જે ટેલેન્ટ હન્ટ સ્પર્ધામાં ભાગ લીધો છે તે બધા વિદ્યાર્થીઓ માટે ધોરણ બેનો સ્પર્ધાનો અભ્યાસક્રમ આ મુજબ છે એમાં પહેલું ચેપ્ટર પૂછાય છે એમાં સ્થાન કિંમત સ્થાન કિંમત એટલે કે આંકડામાં એકમ દશક સો હજાર ચાર આંકડાની સંખ્યા સુધીમાં કયો આંકડો કયા સ્થાન પર છે એને એવા પ્રશ્નો હોય છે ત્યારપાચ બીજો ચેપ્ટર હોય છે એમાં બીજું પ્રકરણ હોય છે સરવાળા વધીવાળા સરવાળા પૂછાય છે ધોરણ બેના વિદ્યાર્થીઓને પેપરમાં ત્રીજો મુદ્દો આવે છે બાદબાકી દસકાવાળી બાદબાકી હોય છે પેપરમાં એવા પ્રશ્નો હોય છે ચોથો મુદ્દો હોય છે ગુણાકાર અને ભાગાકાર પાંચમો સમય અને કેલેન્ડર વિદ્યાર્થીઓને ખાસ ઘડિયાળમાં જોતા શીખવવાનું છે કે કયો કાંટો કેટલા પર હોય તો કેટલા વાયગા કહેવાય અને કલાક મિનિટ અને સેકન્ડની ખાસ ખ્યાલ હોવો જોઈએ કે એટલે એક કલાક થઈ તો એમાં છત્રીસો સેકન્ડ હોય એક કલાક બરાબર છત્રીસસો સેકન્ડ છે સાઠ મિનિટ બરાબર એક સેકન્ડ છે એવી બધી સમયને એને ખ્યા ખ્યાલ હોવો જોઈએ અને કેલેન્ડર જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના મહિનાના વાર મહિના અને એના દિવસો દાખલા તરીકે જાન્યુઆરી છે એ એકત્રીસ દિવસનો મહિનો છે ફેબ્રુઆરી અઠ્યાવીસ દિવસનો મહિનો છે માર્ચ એકત્રીસ દિવસનો મહિનો છે એપ્રિલ છે ત્રીસ દિવસનો મહિનો છે એવી રીતે કયા મહિનાને કેટલા દિવસો હોય છે એ બાબતનો પ્રશ્ન હોય છે ત્યાર પછી છઠ્ઠું ચેપ્ટર આવે છે ભૌમિતિક આકૃતિઓ એટલે કે રેખા રેખા એટલે જે સીધી લીટી દોરેલી હોય છે એ એક બાજુ એરો હોય બીજું આવે છે એમાં મુદ્દો ખૂણાઓ એટલે કે ચોરસ હોય અને કેટલા ખૂણા હોય આટલામાં અંશનો ખૂણો હોય તો એ કેટલા અંશનો થાય વગેરે જેવા પ્રશ્નો એને પૂછાતા હોય છે કે કેટલા અંશનો કયો ખૂણો છે એ એવા બધા ત્યાર પછી આવે છે ચોરસને લંબચોરસ લંબ લંબચોરસ લંબચોરસને કેટલી બાજુઓ હોય છે તેમાં કેટલા કાટકોણ હોય છે કેટલા અને કેટલા વિકર્ણ એકબીજાને દુભાગે છે એવા બધા ભૌમિતિકના પ્રશ્નો હોય છે ચોથો એમાં મુદ્દો આવે છે ચતુષ્કોણની સમજ ચતુષ્કોણ એટલે કોઈ પણ એવા ચાર ખૂણા હોય એવી આકૃતિ અથવા ચાર અથવા તો વધુ ખૂણા હોય દાખલા તરીકે છઠકોણ છે અષ્ટકોણ છે તો એના કેટલા બાજુઓ હોય કેટલા ખૂણા હોય વગેરે જેવા પ્રશ્નો હોય છે એમાં ત્યાર સાતમો મુદ્દો આવે છે ધોરણ બેના ના અભ્યાસક્રમમાં માપન માપન એટલે લંબાઈ માપવી હોય કોઈપણ વસ્તુની તો લંબાઈનો કેવી રીતે લંબાઈનો નાનામાં નાનો એકમ કયો છે તો કે મિલીમીટર પછી સેમી પછી મીટર પછી એક કિલોમીટર એવી રીતે નાણાંથી મોટા એકમ એને એક બે મિલી સે મિલિમીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર મીટરનું કિલોમીટરમાં રૂપાંતર વગેરે જેવા પ્રશ્નો હોય છે પછી વજનમાપનનો એકમ વજન છે વજન કોઈપણ વસ્તુને કરવું હોય તો એનો એકમ કયો છે તો કે એક ગ્રામથી શરૂ થાય ગ્રામ મિલીગ્રામ એક હજાર મિલીગ્રામ થાય એટલે એક ગ્રામ થાય પછી એમાં રૂપાંતર જેવા પ્રશ્ન હોય છે કે આનું આમાં રૂપાંતર કરવાનું એક હજાર ગ્રામ એટલે એક કિલોગ્રામ ગ્રામ એવી રીતે વજન કોઈપણ વસ્તુને કરીએ તો માટે કયો એકમ યુઝ કરવો એવા પ્રશ્ન હોય છે ઘનફળ પ્રવાહી માપવા કોઈપણ વસ્તુની પ્રવાહીને માપવા માટે આપણે લિટર મિલી લીટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો એમાં એવા પ્ર પ્રશ્ન હોય છે કે બે લિટર એટલે કેટલા મિલી લીટર થયું કા બે હજાર મિલી લીટર એટલે કેટલા લિટર થયું એવા બધા પ્રશ્નો હોય છે તો આ રીતે સ્પર્ધાની તૈયારી કરતા રહો અને કોઈ પણ રજાતા પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખીને મને મોકલો તો હું એ બાબતે તમારે પ્રશ્નનો નિકાલ કરી દઈશ